नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 2 जुलाई जोईए आजना समाचार। रांधण गेसना भाव में तोतिंग वधारो, 25 रुपया 50 पैसा नो वधारो, पेट्रोल डीजल गैस दूधना भाव में वधारो थता मध्यम अने गरीब वर्ग मुश्किली में। मोंघवारीनी मारथी प्रजा पीसाई रही छे। रांधण गेसना भाव में वधारो, अमूल दूधना भाव में वधारो थयो छे। रांधण गेसना सिलिंडर में हाले 25 रुपया 50 पैसा नो धरखम वधारो थता गृहिणीओमां व्यापक नाराजगी जोवा मळे छे। आ धरखम भाव वधारो थता भूजमां गैस सिलिंडरनो हवे भाव 854 रुपया 50 पैसा थई गयो छे अने मे 2020 सबसिडी आपवामां आवती नथी। जो आपवामां आवती होय तो गृहिणीओने 250 થી 275 રૂપિયા સિલિન્ડરે ફાયદો થઈ શક્યો હોત। આમ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા અને સબસિડી બંધ થતા ગૃહિણી બજેટમાં ડબલ માર પડ્યો છે। અત્યારે જે ભાવ વધારો આવ્યો છે એ જુલાઈમાં વધારો આવ્યો, 25 રૂપિયા 50 પૈસા વધારો આવ્યો છે ને છેલ્લા 3 મહિના સુધી વધારો નથી આવ્યો, એટલે છેલ્લા 3 મહિના પછી પહેલી વખત વધારો આવ્યો છે ને સબસિડી મે 2020 કરીને અત્યાર સુધી સબસિડી આપ ગવર્મેન્ટ બંધ કરી દીધી છે। અત્યારે સિલિન્ડરનો ગેસના સિલિન્ડરનો ભાવ 854 રૂપિયા 50 પૈસા। અત્યારે જો ગણતરી ગણવા જઈએ ને પહેલાં જે સબસિડી જમા થતી હતી એ પ્રમાણે ગણતરી ગણીએ ને આ જે ભાવ છે એ કાઉન્ટિંગ કરવા જઈએ તો 250 થી 300 રૂપિયા સબસિડી જમા થાય એ રીતનો અત્યારનો ભાવ છે। ત્યારે બાટલાનો ભાવ 550 થી ઉપરનો જે હતો જનરલી એનાથી ઉપરની બધી સબસિડી આવતી, જે ઉપર ભાવ હતા સમય 700 રૂપિયા ભાવ હોય તો 150 રૂપિયાના ખાતામાં જમા આવતા। માંગમાં વધારો ઘટાડો એવું છે કે અત્યારે જે ભુજની અંદર પાઇપલાઇનનો બહુ છે એના કારણે ઘણો બધો ઘટાડો થયો છે ડિમાન્ડમાં। મારું નામ પાયલ રાજગોર છે। દિવસા દિવસે બધી જ વસ્તુમાં ભાવના વધારા થાય છે તો એમાં જે મધ્યમ વર્ગના છે એ લોકોનો જ મરો છે, બાકી જે હાઈ ક્લાસ છે અને જે એકદમ લોઅર ક્લાસ છે એને કોઈ વસ્તુમાં ફરક નથી પડતો। બિચારા મધ્યમ વર્ગી છે એ બધી વસ્તુ માટે પીસાય છે એની અંદર, એને પેટ્રોલના ભાવ વધશે કે ગેસ કે રાંધણ કઈ વસ્તુ વગર એને હાલશે, બધી વસ્તુનો એને યુઝ કરવાનો જ છે અને એ બિચારો બધી જ વસ્તુમાં મરે છે, એ ફસાય છે। લીના, એક તો અમને સબસિડી મળતી નથી અને સરકારને એક જ વસ્તુની અપીલ કરવામાં આવે છે કે મહેરબાની કરીને કે આવા જે ભાવની વધારો થાય છે એ નોર્મલ પર્સનનો જે બજેટ હોય છે એ આખું હલી જાય છે, તો ખાસ કરીને સરકારને વિનંતી છે કે આવી કોઈ જાતની નિર્ણય લેવામાં ના આવે। આયુષી, આટલો બધો ન થવો જોઈએ, ખેંચી લેવા જેવું છે, ઘણો અસર કરે, જેમ અત્યારે બધી વસ્તુમાં લાગુ પડે છે, મંદી છે તો ઘરમાં અમને ઘર ખર્ચમાં અમે વિચાર કરવા પડે। એમ લતાબેન લોધરિયા, અત્યારે મધ્યમ વર્ગના લોકોને બહુ મોંઘું પડે છે અને છે તે અત્યારે કોરોનાના લીધે કોઈના ધંધા પણ મંદા છે તો પછી આટલા ભાવ વધારો આવે તો પછી કેમ માણસો હાલી વાપરી શકે, ભાવ નીચા રાખે। બીનાબેન પટવા, ગેસના ભાવ તો ન વધવા જોઈએ, સરકાર પાછો ખેંચી લે તો સારું છે, ગરીબોને બહુ મુશ્કેલી છે ગરીબો માટે। મારું સરોજબેન ન્યાય, આ તો આજે ગેસના ભાવ વધી ગયા છે, એકોરા ધંધા નથી, ગરીબ માણસ શું કરે, સમજથી પૂરું નેટ પૂરું કરતા હોય બિચારા શું કરે, સરકારને શું કહેવાનું, સરકારને કંઈક ભાવ ઘટાડો, કંઈક કરો ગરીબ માણસનો। માનસી, ના ન થવો જોઈએ આ, કેમકે તેલના ભાવ પણ વધી ગયા છે, પછી ગેસના ભાવ વધાર્યા, પેટ્રોલના ડીઝલના, નાના માણસો શું કરશે પછી। શીતલ બસ ના વધવા જોઈએ, ના વધે એમાં સારું, એમાં આમ જનતા બીજી શું કરી શકશે, એમ કંટાળા થાય એમ, હમણાં ન કરાય આવું તો સારું, એમ સરકારને એમ કે આવું બધું ન કરો, બેઠા વધારશો નહીં ભાવ, ઓછું કરી દો જેમ બને એમ। અધૂરામાં પૂરું અમૂલ દૂધમાં કિલોએ 2 રૂપિયાનો વધારો થતા શુદ્ધ દૂધનો આગ્રહ રાખનાર વર્ગ અન્ય કોઈ વિકલ્પ ન હોતા આમ માર પણ ખમી ગયો છે। ગેસમાં ભાવ વધારો, દૂધમાં ભાવ વધારો, પેટ્રોલમાં ભાવ વધારો, ડીઝલમાં ભાવ વધારો, આમ ચારે બાજુ ભાવ વધારાની ભરમાર વચ્ચે લોકોના બજેટ ખોરવાઈ ગયા છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાએ વર્તાવેલ કહેર, લોકડાઉન, કોરોનાનો ભોગ બનેલ પરિવારો આર્થિક રીતે ભાંગી ગયા છે, ત્યારે જીવન જરૂરિયાતની ચીજોમાં ભાવ વધારો આવતા મધ્યમ અને ગરીબ વર્ગ ખૂબ જ અકળાયો છે। વિરોધ પક્ષનો વિરોધ સરકાર સાંભળતી નથી, લોકોનો અવાજ પણ સાંભળતી નથી, દરરોજ સરકારમાં બેઠેલ પક્ષ કંઈ ને કંઈ ઉજવણીઓ કાર્યક્રમો યોજી રહી છે પણ મધ્યમ અને ગરીબ વર્ગની વ્યથા કોણ સાંભળશે। હિતેશ મોરબિયા, અમૂલ પાર્લર હોસ્પિટલ રોડથી વાત કરું છું। અમૂલ કંપનીએ જે 2 રૂપિયા 1 લિટર પાછળ ભાવ વધારો કર્યો છે એની અંદર આમ જનતાએ આ ભાવ સ્વીકાર્યો છે, એનાથી અમારા ધંધાની અંદર કોઈ જાતનો ફરક પડ્યો નથી, કેમ કે અમૂલ કંપનીના નામના હિસાબે લોકોએ આ સ્વીકાર્યું છે કે ના બધી વસ્તુમાં ભાવ વધારો થયો છે તો આ પણ વ્યાજબી છે જે થયો છે એ,
અને આ અંગે કોઈ પણ જાતનો ગ્રાહકને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ચાર પાંચ દિવસથી અને ખૂબ જ તાવ છે. માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે. શરીર પર લાલ ચકામા પણ છે. આ ડેન્ગ્યુના લક્ષણ છે. ડેન્ગ્યુ? ગભરાઓ નહીં. ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે. યોગ્ય ઈલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે. બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા બીપી ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરથી મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.